नमस्कार दर्शक मित्रों, ओस्कार न्यूज चैनल में आपनो स्वागत छे। समाचार में बात करी तो आज रोज कमिटी नी बैठक मळनार छे। हाल कोरोना नी जे महामारी चाली रही छे तेवामां अत्यारे 9 जेटली जे कमिटी छे तेनी रचना करवामां आवी हती, जेमां कांग्रेस ना जे तमाम काउंसिलरो छे तेने पण स्थान आपवामां आव्युं छे। परंतु आज रोज ज्यारे कमिटी नी बैठक योजावा जई रही छे त्यारे कांग्रेस द्वारा विरोध करवामां आवी रह्यो छे। तेओનું કહેવું છે કે કોંગ્રેસના એક તરફ વિરોધ પક્ષ આપવામાં નથી આવ્યો, તેવામાં આ કમિટીમાં તેઓને લેવામાં આવ્યા છે તેનો શું અર્થ છે? ભૂતકાળની વાત કરવામાં આવે તો તેઓનું એવું પણ કહેવું છે કે પહેલાં જ્યારે ભાજપની ખૂબ જ ઓછી સીટો આવી હતી તે સમય દરમિયાન પણ ભાજપને વિરોધ પક્ષ આપવામાં આવ્યો છે, પરંતુ આ વખતે કોંગ્રેસને વિરોધ પક્ષ નથી આપવામાં આવ્યો। તેને લઈને તેઓ દ્વારા આજ રોજ વિરોધ કરવામાં આવશે, તેની સાથે જ રાજીનામું આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। એને લઈને વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ દ્વારા વધુ માહિતી આપવામાં આવશે। વડોદરા શહેર કોંગ્રેસ અને અમારા 7 કોર્પોરેટર સાથે મીટિંગ કર્યા બાદ અમે નિર્ણય લીધો છે કે કોર્પોરેશન જે 9 કમિટીઓ બનાવી છે એ 9 કમિટીમાં વિપક્ષના નામો મુખ્યા કોર્પોરેટરના મુખ્યા છે, પણ જ્યારે વિપક્ષ પદ ના આપ્યું હોય અને જે કમિટીમાં વિપક્ષ તરીકે શહેરના પ્રજાના હિતમાં નિર્ણય ના લઈ શકતા હોય તો એવી કમિટીમાં કોંગ્રેસ પાર્ટી રહેવા તૈયાર નથી। ખરેખર હાલની પરિસ્થિતિ જોતા કોરોના મહામારીને લઈને કોર્પોરેશન દ્વારા લોકોને બચાવવા માટેની કમિટી બનાવવાની હતી, એ કમિટી એ લોકો બનાવતા નથી। લોકો મરી રહ્યા છે, લોકોને ડોક્ટર લોકોને ઓક્સિજન નથી મળતા, વેન્ટિલેટર નથી મળતા, રેમડેસિવિર ઇન્જેક્શનો નથી મળતા। જ્યારે આપણે આ બધી સેવા અત્યારે કરવાનો સમય છે ત્યારે વિકાસની વાતો કરીને મીટિંગો રાખી એ કેટલું યોગ્ય છે? 25 વર્ષના શાસનમાં તમે વિકાસની વાત કરી, વડોદરા શહેરની જનતા જાણે છે તમે કેટલો વિકાસ કર્યો છે, પણ આવી કોઈ કમિટીમાં કોંગ્રેસ પાર્ટી નહીં રહેવા માંગતી, જ્યાં કોંગ્રેસ પાર્ટીએ માત્ર આંગળી ઊંચી કરવાની હોય, કોઈ નિર્ણય ના લેવાનો હોય। કોંગ્રેસ પાર્ટી આંગળી ઊંચી કરનારની પાર્ટી નથી, એ હંમેશા પ્રજાના હિતમાં લડનારી, શહેરના હિતમાં લડનારી પાર્ટી છે અને એમાં પોતાનો અભિપ્રાય આપનારી પાર્ટી છે। પણ જ્યારે એ પરિસ્થિતિ ના દેખાતી હોય તો એવી કોઈ કમિટીમાં અમે રહેવા માંગતા નથી। અમે તો તંત્રને અપીલ, શાસકોને અપીલ કરીએ છીએ, અત્યારે કોરોનાની મહામારીને લઈને કોર્પોરેટરોની એક કમિટી બનાવો અને ગલીએ ગલીએ શહેરે શહેરે લોકોની શું સમસ્યા છે, કઈ વસ્તુની તકલીફ છે, એમાં કોંગ્રેસ પાર્ટી હંમેશા તમારા સામે, તમારી કોઈ પણ કમિટીમાં નામ નહીં હોય તો તમારી જોડે પડખે ઉભા રહેશે। એટલે આ કમિટીમાંથી અમારા જેટલા પણ સભાસદો છે એ રાજીનામું આપે છે, અમે કોઈ એવી કમિટીમાં રહેવા નથી માગતા જે શહેરના હિતમાં અમે નિર્ણય ના લઈ શકીએ।